અને હવે કાર્યક્રમની જે છેલ્લી બે વાતો છે, પોલીસ કમિશનર શ્રી રાકેશ આસ્થાના સાહેબનો ટેલિફોન હતો અને તેમની એક ખાસ વિનંતીથી આઈ ફોલોની જે આખી મુવમેન્ટ શરૂ થઈ છે તેનો 4 મિનિટનો શેરી નાટક અહીં પ્રસ્તુત થશે અને ત્યારબાદ નાટક આઈ ફોલો. એ પહેલાં એડવોકેટ અસીમભાઈ બક્ષીના ધર્મપત્ની જેઓ અત્યારે કેનેડાની અંદર ફરવા માટે ગયા છે, તેમણે આ સમાચાર હમણાં 51 લાખવાળા આપ્યા કે અસીમભાઈ આવી જાહેરાત કરી છે, તો એમ તેઓ પણ તાનમાં આવી ગયા અને ફોનથી એમણે કહ્યું કે એમનું નામ શું, સભાના બક્ષી તરફથી એ મારા તરફથી પણ 11,111 રૂપિયા. તો સભાના થેન્ક યુ વેરી મચ, કેનેડાથી આપને. એ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તો આઈ ફોલો પ્રસ્તુત કરીએ છીએ. શ્રી જગદીશભાઈ ઇટાલિયા અને તેમની ટીમના મિત્રો આઈ ફોલો શેરી નાટક પ્રસ્તુત કરશે. આપણે સૌ શાંતિથી નિહાળીશું. ના, આપ અહીંયા જ બેસો, કારણ કે આભાર વિધિ બાકી છે. અહીં વાંધો નહીં. હા, બિલકુલ. નમસ્કાર. ભારતનું સૌથી મોટું ટ્રાફિક અવેરનેસનું અભિયાન સુરતના પોલીસ કમિશનર શ્રી દ્વારા સપોર્ટ છે આમાં, સાથે સુરત મહાનગરપાલિકા, રેડિયો મિર્ચી અને અહીંયા જેટલા પણ બાળકો આવ્યા છે, પહેલી વખત પરફોર્મ કરે છે. અત્યારે ઘણી બધી જગ્યાએ લોકો પરફોર્મ કરીને આવ્યા છે. છેલ્લે અત્યારે લેક્યુ ગાર્ડન પાસે લોકોએ પરફોર્મ કર્યું. એક સરસ મજાની આની અંદર વાત છે, આપણા હૂર્તિઓની વાત છે કે ભાઈ ટ્રાફિક અવેરનેસ માટે શું કરી શકીએ આપણે. પહેલી વસ્તુ એ છે કે આ એ જ બાળકો છે જે જોરજોરથી હોર્ન મારતા હતા અને ઘણી બધી જગ્યાએ એકદમ ફાસ્ટ જતા હતા, પણ આજે એ લોકોએ અવેરનેસ માટે અત્યારે પ્રોગ્રામ કરી રહ્યા છે અને બહુ સારો સપોર્ટ અને રિસ્પોન્સ મળી રહ્યો છે. અહીંયા તમારા રિસ્પોન્સ અને સપોર્ટ માટે અમે તમને કહીએ છીએ કે પ્લીઝ આ બાળકોને સપોર્ટ કરજો. એ લોકો પહેલી વખત કરે છે, આમાં અમે કશું જ નથી કહેવા માંગતા કે તમે હેલ્મેટ પહેરો કે ભાઈ સીટ બેલ્ટ બાંધો કે મોબાઈલ પર વાત કરો, અમે કશું જ નથી કહેવા માંગતા. ખાલી વિદ્યા બાલનની જેમ એમ જ કહીશ, એન્ટરટેઇનમેન્ટ એન્ટરટેઇનમેન્ટ એન્ટરટેઇનમેન્ટ. ઓકે, થેન્ક યુ. સ્ટાર્ટ. રાત મારે
માણસ સાચું જ કહેતો હતો મારે કરવું જ પડશે બોલો આજથી ઉપર કહું છું આઈ બોલો આઈ બોલો આઈ બોલો Thank you very much.